ઉમરગામ તાલુકાના પલગામની નર્સરી ખાતે સામાજિક વનીકરણ રેન્જ ઉમરગામ દ્વારા કિસાન શિબિર મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ જિલ્લાના ડીએફઓ એસ વી કેદરિયા તથા આરએફએફ એમયુ શેખ પીયુ પરમાર સહિતના વન વિભાગના અધિકારીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. कभी ऊपर कातर मत डालिए. ऊपर का डाला हुआ कातर आपका सनलाइट का तड़का से, बारिश का पानी से बह के इधर उधर चला जाता है. वो रूट को संपूर्ण रीति से मिलता नहीं, अगर मिलता भी है तो बहुत लेट मिलता है. तो आपको उसके आजू बाजू में थोड़ा गोद के मट्टी बाहर निकाल करके, 6 इंच से 7 इंच का मट्टी बाहर निकाल करके उसमें आप कातर डाल दीजिए. वो भी खास करके वर्मी कंपोस्ट डाल दीजिएगा, कंपोस्ट डाल दीजिएगा, हर से जो उत्पन्न होता है उसमें का आप डाल दीजिएगा. फिर आप वापस मट्टी रिफिल कर दीजिएगा, उसके अंदर रहेगा. कभी भी केमिकल वापरिएगा नहीं. मेरे रिक्वेस्ट आप सब लोगों से है, यूरिया जो भी है केमिकल्स आप लोग यूज नहीं करना, क्योंकि अभी सर ने बताया कि आज अर्शिया देखने को नहीं मिल रहा है. ये अर्शिया कहाँ चला गया? हम लोग ने उसको मार दिया. जितना आप यूरिया यूज करोगे उतना वो मर जाता है, फिर से वो जीवित होता नहीं. उसकी वजह से मट्टी का परिपक्वता नहीं है, मट्टी सत्व भरा मट्टी नहीं है, है ना. मट्टी नपुंसक हो चुका है. आप 8 से 10 साल यूरिया वापर लो भूमि में, कोई भी केमिकल वापर लो, वो भूमि संपूर्ण रीति से नपुंसक है. हम लोग उसको बोलते हैं पैरालाइटिक. ये मैंने करके दिखा है, मेरे साथ बहुत सारे साइंटिस्ट लोग आज की तारीख में मेरे साथ घूम रहे हैं. ये सारे चीज को प्रकृति में से इतनी सारी तेनाथी तमने शू आवक मळे, शू वर्तर मळे, ये बधा विषय जाण करवामां आवशे. अने एनु मार्केटिंग में शू चाले रेट એ તમને વેપારી મહાજનો બી હાજર છે, એ પણ તમને જણાવશે. સામાજિક વનીકરણ ને વિભાગ દ્વારા કિસાનો માટે ઘણી યોજનાઓ છે, જેવી રીતે વૃક્ષ ખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના. સામાજિક વનીકરણ વિભાગ વલસાડ, ડીઓ શ્રી એસ વી કેદારિયા. આજનો કાર્યક્રમ છે કિસાન શિબિર. કિસાન શિબિરનો મુખ્ય આશય છે પ્રવર્તમાન સરકાર દ્વારા સામાજિક વનીકરણ વિભાગ મારફતે ખેડૂતલક્ષી જે વિવિધ પ્રકારની યોજનાઓ ચાલી રહી છે, જેવી કે વૃક્ષ ખેતી, એગ્રો ફોરેસ્ટ્રી, ફાર્મ ફોરેસ્ટ્રી, કિસાન નર્સરી જેવી યોજનાઓને ખેડૂતોને સમજ આપવા માટે આજે ખેડૂતોને એકત્ર કરી યોજનાની સમજ આપવામાં આવી છે. આ યોજનાઓ મારફત ખેડૂતોને જમીનમાં વૃક્ષારોપણ કરી પરિપક્વ ઝાડો થાય ત્યારે એમાંથી આર્થિક આવક મેળવી ખેડૂત પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે અને સાથે પર્યાવરણમાં પણ સુધારો થાય એ હેતુથી આ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ ખેડૂત શિબિરમાં અત્રે સોમિલના વેપારી ભાઈઓ તથા પ્લાયવુડના વેપારી ભાઈઓ પણ ઉપસ્થિત છે અને તેઓ મારફતે હાલના સંજોગોમાં ઝાડોને માર્કેટ શું છે એ બાબતોની પણ સમજ આપવામાં આવી છે.